हेलो स्टूडेंट्स, आपणे जे ગયા લેક્ચરમાં યુનિટ 3 માટે બેઝિક્સ ફિઝિક્સના એમાં આપણે ગયા વખતે ચાર ટોપિક કરેલા હતા. જે લાસ્ટ ટોપિક હતો એ છે આપણે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. આ પછી તમારા મટીરિયલ પ્રમાણે આપણે આજે કરીશું યુનિટ ટોપિક નંબર 5 એન્ડ ઇટ ઇઝ પરમીએબિલિટી. This permeability, it is denoted by nu. What is permeability? It is also called as permeability in Gujarati. Gujarati માં પણ એને કહેશું permeability. એને mu થી દર્શાવવામાં આવે છે. હવે permeability એટલે એ શું છે? તો કે એ એક પદાર્થની એટલે કે કોઈ ઓબ્જેક્ટ હોય કે મટીરિયલ હોય એની એક પ્રોપર્ટી બતાવે છે, એટલે કે એનો એક ગુણધર્મ બતાવે છે. બરાબર, પરમીએબિલિટી એટલે શું? તો કે કોઈ પણ તમે મટીરિયલ લેશો, ધારો કે એટલે કે આ છે પદાર્થ એટલે કે મટીરિયલ, બરાબર છે. એને આપણે જો કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ આ રીતે, તો આ જે મટીરિયલમાંથી ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું પેનેટ્રેટ થઈ શકશે? પેનેટ્રેટ એટલે કે આને ભેદીને જઈ શકશે કે નહીં જઈ શકે, એટલે કે એની અંદર આવવાની એને પરમિશન આપે છે કે નથી આપતું, એ જે બતાવવા માટે આપણે એને શેનાથી બતાવીએ છીએ. ફિઝિકલ એની ટર્મ કઈ છે ફિઝિક્સમાં? તો કે પરમેબિલિટી, એટલે કે પદાર્થ જે છે એ પોતાની અંદર ચુંબકીય ક્ષેત્રને કેટલા પ્રમાણમાં આવકારે છે. આપણે ઇંગ્લિશમાં કહીએ તો એ રીતે ધ કેપેસિટી ઓફ ધ મટીરિયલ ટુ પેનેટ્રેટ ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇનસાઇડ ઇટ, ઇટ ઇઝ ગિવન બાય પરમીએબિલિટી. ઓકે, એન્ડ નાવ ધ નેક્સ્ટ ટર્મ ઇઝ સસેપ્ટેબિલિટી. ધીસ ઇઝ ડિનોટેડ બાય કાઈ. ના, વોટ ઇઝ સસેપ્ટેબિલિટી? સસેપ્ટેબિલિટી એટલે શું? તો કે તમે જે મટીરિયલ લીધું એમાં સપોઝ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પેનેટ્રેટ થઈ ગયું, તો પેનેટ્રેટ થયા પછી એમાંથી મટીરિયલ કેટલું એમાંથી એ ગ્રાસ્પ કરશે કે કેટલું એ લોકો સ્વીકારશે, એની ગ્રહણશીલતા કેટલી છે પદાર્થની, કે એ ચુંબકીય ક્ષેત્રને કેટલા પ્રમાણમાં ગ્રહણ કરે છે, એને કેટલું એક્સેપ્ટ કરે છે, એ કોણ બતાવશે? તો કે સસેપ્ટેબિલિટી. એટલે કે સસેપ્ટેબિલિટી એટલે એને સસેપ્ટ એટલે કે એને ગ્રહણ કરવાની શક્તિ, જે ચુંબકીય ક્ષેત્ર અંદર આવી ગયું છે એમાંથી પદાર્થ છે એ ચુંબકીય ક્ષેત્રને કેટલા પ્રમાણમાં ગ્રહણ કરશે એને શેનાથી બતાવીએ છીએ? કાઈ. બરાબર, એટલે આ જો ફિઝિક્સની ટર્મમાં હજુ પણ આપણે ક્લેરિફાય કરીએ, વોટ ઇઝ પરમેબિલિટી એન્ડ વોટ ઇઝ સસેપ્ટેબિલિટી, આ બંને જે ટર્મ્સ છે એ કોના માટે છે? તો કે એ પદાર્થનો ગુણધર્મ બતાવે છે, મટીરિયલની પ્રોપર્ટીઝ બતાવે છે. બરાબર, તો કઈ મટીરિયલની પ્રોપર્ટી? તો કે પરમીએબિલિટી એટલે એવી પ્રોપર્ટી છે જે શું બતાવે છે? તો કે પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્રને પોતાની અંદર કેટલા પ્રમાણમાં આવકારશે. બરાબર, ઇંગ્લિશમાં ધ એબિલિટી ઓફ ધ મટીરિયલ હાવ ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇઝ પેનેટ્રેટ થ્રુ ધી મટીરિયલ. ઓકે, એન્ડ વોટ ઇઝ સસેપ્ટેબિલિટી? સસેપ્ટેબિલિટી એટલે શું? તો કે પદાર્થમાં જો ચુંબકીય ક્ષેત્રની લાઇન પસાર થાય તો એ જે પદાર્થ છે એ ચુંબકીય ક્ષેત્ર લાઇન્સમાંથી એમાંથી કેટલું ચુંબકીય ક્ષેત્ર ગ્રહણ કરશે, ગ્રહણ કરવાની શક્તિ. બરાબર છે, એટલે કે એને કેટલું એક્સેપ્ટ કરશે, એને કેટલું સસેપ્ટ કરશે, ગ્રાસ્પ કેટલું કરશે, એ શું બતાવે છે? તો કે સસેપ્ટેબિલિટી. ઇટ ઇઝ ડિનોટેડ બાય કાઈ. તો આ મ્યુ એન્ડ કાઈ આર ધ પેરામીટર વિચ શો વન ટુ પ્રોપર્ટીઝ ઓફ મેગ્નેટિક મટીરિયલ્સ. Now, in a mathematical term, mu, it is written by B by H, and chi is written by M upon H. Now, mu is equals to B upon H means ratio of magnetic induction to the magnetic field strength. Mu એટલે શું? તો કે એ બંનેનો ગુણોત્તર છે. કોનો કોનો? તો કે ચુંબકીય પ્રેરણ અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? પરમેબિલિટી. સસેપ્ટેબિલિટી એટલે શું? તો કે મેગ્નેટાઇઝેશન, એટલે કે પદાર્થ છે કેટલું મેગ્નેટાઇઝ થાય છે એ, અને તમે જે આપેલું ચુંબકીય ક્ષેત્ર છે એટલે કે એની તીવ્રતા, આ બંનેના ગુણોત્તરને આપણે કહીશું સસેપ્ટેબિલિટી. મેગ્નેટાઇઝેશન, રેશિયો ઓફ મેગ્નેટાઇઝેશન ટુ ધ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, ઇટ ઇઝ કોલ્ડ કાઈ.
So these are two parameter which shows the properties of the material, okay, that we will use in dia, para and ferromagnetic materials in further study. Now your next topic is 7, number 7, and it is characteristics of magnetic field lines. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. આપણે જે ચેપ્ટર 2 કરેલું હતું એ હતી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. હિયર વી સ્ટડી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. બરાબર છે. એમાં જે ફર્સ્ટ ટોપિક હતો એટલે કે ફર્સ્ટ પોઈન્ટ કેરેક્ટરિસ્ટિક્સનો એટલે કે લાક્ષણિકતાનો પહેલો પોઈન્ટ એ શું છે, તો કે ધારો કે આ જે છે બાર મેગ્નેટ છે. બરાબર, બાર મેગ્નેટમાં કેટલા પોલ્સ હશે, તો કે નોર્થ અને બીજું હશે સાઉથ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. બરાબર છે. હવે પહેલો પોઈન્ટ શું કહે છે, તો કે તમે જે મેગ્નેટ લો એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇટ્સ ઇમેનેટ, એટલે કે ત્યાંથી પ્રોડ્યુસ થશે, એનું ઉત્પન્ન ક્યાંથી થશે, તો કે ફ્રોમ નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવમાંથી એ બહાર નીકળશે એન્ડ ઇટ રી એન્ટર્સ એટ સાઉથ પોલ. અને પાછી ક્યાં એન્ટર થશે, તો કે દક્ષિણ ધ્રુવમાં અંદર આવશે. ત્યાંથી અંદર આવ્યા પછી એ પાછી મેગ્નેટ થ્રુ જઈ અને પાછી ક્યાં મળશે, એ નોર્થ પોલમાં. બરાબર, એ જ રીતે આ બાજુ પણ થશે, અહીંયા નોર્થ પોલમાંથી નીકળી પાછી રી એન્ટર એટ સાઉથ પોલ, એટલે કે ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને પાછી ક્યાં આવશે, તો કે દક્ષિણ ધ્રુવમાં. બરાબર, ત્યાંથી આવ્યા પછી પાછી મેગ્નેટ થ્રુ જઈ અને ક્યાં મળશે, એ નોર્થ પોલમાં. તો તમે જોશો તો ઇટ ફોર્મ્સ ક્લોઝ લૂપ, એ અહીંયા એન્ડ થતો નથી. લાઇન્સ છે એ નોર્થ પોલમાંથી નીકળી અને ક્યાં જાય છે, સાઉથ પોલમાં, અને ત્યાંથી પાછી ક્યાં જાય છે, તો કે નોર્થ પોલ. તો અહીંયા એ શું બનાવે છે, તો કે આ રીતે ક્લોઝ ફોર્મ કરે છે, ક્લોઝ લૂપ ફોર્મ કરે છે, એટલે બંધ ગાળો રચે છે. એટલે તમારો જે પહેલો પોઈન્ટ આવશે એ હશે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ એનમાંથી ઉત્પન્ન થઈ અને એસમાં પાછી આવે છે અને ત્યાંથી એ ક્યાં જાય છે, તો કે નોર્થ પોલ સુધી. બરાબર, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇમેનેટ ફ્રોમ નોર્થ પોલ એન્ડ ગોઝ ટુ સાઉથ પોલ, રી એન્ટર્સ એટ સાઉથ પોલ એન્ડ અગેન ગોઝ ટુ નોર્થ પોલ. બરાબર, આ છે તમારો ફર્સ્ટ પોઈન્ટ. એન્ડ ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ ફોર્મ્સ ક્લોઝ લૂપ. એટલે કે એ બંધ ગાળા રચે છે, જેમ ચુંબક વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં એ બંધ ગાળા રચતું નહોતું, અહીંયા શું છે, ઇટ ફોર્મ્સ ક્લોઝ લૂપ, અહીંયા એ બંધ ગાળા રચે છે. આ છે એ તમારો બીજો પોઈન્ટ છે. નાવ ધ થર્ડ પોઈન્ટ ઇઝ ધીસ ફિલ્ડ લાઇન્સ ફિલ્ડ લાઇન્સ નેવર ઇન્ટરસેક્ટ ઈચ અધર, એ ક્યારેય એકબીજાને આ રીતે છેદતી નથી. બરાબર છે, એ છે થર્ડ પોઈન્ટ, નેવર ઇન્ટરસેક્ટ ઈચ અધર, એકબીજાને છેદતી નથી. આ જે છે એ તમારું પોઈન્ટ છે થર્ડ. નંબર 4, if we take any point and if we draw a tangent at this point, so this tangent direction it shows the direction of magnetic field. તમે જો આ રેખાઓ પર કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરો તો સ્પર્શકની દિશા છે કોની દિશા બતાવે છે, તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. ઇટ શોઝ ધ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. અને આ જે છે એ તમારું થશે પોઈન્ટ 4, કે ટેન્જન્ટ તમે ડ્રો કરો છો એ તમને કોની દિશા બતાવે છે, તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા બનાવે છે. બરાબર, એ તમારો છે પોઈન્ટ નંબર 4. એન્ડ લાસ્ટ પોઈન્ટ નંબર 5,
નંબર 5 શું કહે છે? તો કે આ જે છે તમારો ચુંબક નોર્થ એન્ડ સાઉથ, આ પણ છે ચુંબક તમારો નોર્થ એન્ડ સાઉથ. અહીંયા તમે લાઇન્સ આ રીતે ક્લોઝલી ડ્રો કરો અને અહીંયા જે લાઇન્સ છે સપોઝ આ રીતે આપણે ડ્રો કરીએ, બરાબર. આપણે આ રીતે બે કેસ લઈએ, એકમાં છે લાઇન્સ આર વેરી નિયર ટુ ઈચ અધર, ઇન અધર કેસ દેર આર ફાર અવે ફ્રોમ ઈચ અધર. ઇટ મીન્સ ધેટ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફિલ્ડ લાઇન્સ, દીઝ આર ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફિલ્ડ લાઇન્સ, દે આર નિયર ટુ ઈચ અધર, દે આર ફાર અવે ફ્રોમ ઈચ અધર. સો ધીસ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું જે વિસ્તરણ છે એનાથી તમને શું ખ્યાલ આવશે? તો કે ધ સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ્સ, ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ગીવ્સ ધ ઇન્ફોર્મેશન ઓફ હાઉ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ સ્ટ્રોંગ, બરાબર છે. તો કે આ જે વિસ્તરણ છે એ તમને શું બતાવે છે? તો કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી છે. જો લાઇન્સ છે એકબીજાની નજીક નજીક હશે, ઇટ મીન્સ ધ ફિલ્ડ સ્ટ્રેન્થ ઇઝ ગુડ. ઇફ ઇટ ઇઝ ફાર અવે ફ્રોમ ઇચ અધર ધેન ઇટ શોઝ દે આર લો મેગ્નેટિક ફિલ્ડ. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના વિસ્તરણ ઉપરથી તમે કહી શકો કે ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી છે. આ મેં તમને બે કેસ જે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સમાં પણ કરેલા હતા અને અહીંયા પણ છે, એ જ છે તમારો ફિફ્થ પોઈન્ટ, બરાબર. તો આ રીતે છે. તો આપણે અહીંયા આપણે ત્રણ ટોપિક કર્યા, પહેલું છે પરમેએબિલિટી, સસેપ્ટેબિલિટી અને જે છેલ્લું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, બરાબર. હજુ આ હું તમને રિપીટ કરી દઉં, પરમેએબિલિટી એટલે શું? તો કે એ એક પ્રોપર્ટી છે, એ પદાર્થનો ગુણધર્મ છે. એ શું બતાવે છે? તો કે ચુંબકીય ક્ષેત્રને પદાર્થ કેટલું આવકારે છે, એની અંદર પોતાને આવવા માટે કેટલું આવકારે છે. મીન્સ હાવ ઇટ એક્સેપ્ટ, હાવ ઇટ પેનેટ્રેટ થ્રુ ધી મટીરિયલ, ઇટ ગીવ્સ, ઇટ ઇઝ ગીવન બાય પરમેએબિલિટી. નાઉ વોટ ઇઝ સસેપ્ટેબિલિટી? If the field lines are penetrated through the material, now the grasping of magnetic field through this material, it is called susceptibility. એટલે કે તમે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરથી ભેદીને જતી રહી પદાર્થમાં, તો એ જે ચુંબકીય ક્ષેત્રમાંથી પદાર્થ તે છે એ કેટલું ચુંબકીય ક્ષેત્ર ગ્રહણ કરે છે એને આપણે શેનાથી બતાવશું? સસેપ્ટેબિલિટી. આને કહેવાય કાય અને આપણે આને કહીશું મ્યુ. એને જો મેથેમેટિકલ ટર્મમાં લખીએ તો મ્યુ એટલે બરાબર બી અપોન એચ. બી આપણે આગળ કરેલું હતું મેગ્નેટિક ઇન્ડક્શન, ચુંબકીય પ્રેરણ. એચ એટલે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે આપણે જોઈ ગયેલા છીએ. કાય અને કહેવાશે કાય. કાય ઇઝ ઇક્વલ્સ ટુ એમ અપોન એચ. એમ મીન્સ મેગ્નેટાઇઝેશન, મીન્સ ગ્રાસ્પિંગ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. સો ઇટ ઇઝ મેગ્નેટાઇઝ્ડ, મટીરિયલ્સ વિલ બી મેગ્નેટાઇઝ્ડ. તમ જેમ જેમ ચુંબકીય ક્ષેત્ર ગ્રહણ કરે એમ એ જે પદાર્થ જે બને એને શું કહેવાય? તો કે મેગ્નેટાઇઝેશન થયું કહેવાય એને. એટલે એમ બતાવે છે મેગ્નેટાઇઝેશન, એચ એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. તો આ બંને ગુણધર્મ હતા પદાર્થના, એ એના પેરામીટર્સ છે. હવે જે નંબર 7 નંબરનો જે ટોપિક છે એ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. એમાં આપણે એક પહેલાં 12 મેગ્નેટ લઈએ છીએ, 12 મેગ્નેટ, બરાબર. એક એક લાક્ષણિકતા સમજવા માટે આપણે 12 મેગ્નેટ લઈએ. એમાં નંબર પોઈન્ટ જે છે એ આપણે સમજીએ. 12 મેગ્નેટમાં કેટલા ધ્રુવ હશે, કેટલા પોલ્સ હોય? 2, નોર્થ એન્ડ સાઉથ. આ જે પોલ્સ છે એમાં પોઈન્ટ 1 આપણે જો ડિસ્ક્રાઇબ કરવું હોય તો કઈ રીતે થશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇટ્સ ઇમેનેટ પ્રોડ્યુસ ફ્રોમ નોર્થ પોલ એન્ડ રી એન્ટર એટ સાઉથ પોલ એન્ડ અગેન ગોઝ ટુ નોર્થ પોલ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ઉત્તર ધ્રુવમાંથી ઉત્પન્ન થઈ અને પાછી એ દક્ષિણ ધ્રુવમાં પ્રવેશે છે અને ત્યાંથી એ પાછી ક્યાં જશે? તો કે ઉત્તર ધ્રુવ તરફ. આ જે છે એ આપણો પહેલો પોઈન્ટ છે. આના ઉપરથી આપણે કહી શકીએ તો કે એ બીજો પોઈન્ટ શું? તો કે આ જે ફિલ્ડ લાઇન્સ છે એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ શું બનાવે છે? તો કે બંધગાળા રચે છે. ઇટ ફોર્મ્સ ક્લોઝ લૂપ, લૂપ બનાવે છે ક્લોઝ. નંબર 3, દીસ ફિલ્ડ લાઇન્સ નેવર ઇન્ટરસેક્ટ ઇચ અધર, એ આ રીતે ક્યારેય એકબીજાને છેદશે નહીં પણ આ રીતે જ લાઇન પાસ થશે, બરાબર. એ નંબર 3. નંબર ફોર શું બતાવે છે? તો કે ફિલ્ડ લાઇન્સ પર તમે ગમે તે પોઈન્ટ પર ટેન્જન્ટ ડ્રો કરો, સ્પર્શક ડ્રો કરો. તો આ જે ટેન્જન્ટની ડાયરેક્શન છે એટલે કે સ્પર્શકની દિશા છે એ કોની ડાયરેક્શન બતાવશે? મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન.
એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા. દરેક પોઈન્ટ ઉપર ડાયરેક્શન ચેન્જ થતી રહેશે એઝ પર ઇટ્સ ટેન્જન્ટ. સ્પર્શકની જે સાથે સાથે એની દિશા પણ બદલાતી રહેશે. નંબર 4 અને નંબર 5 જે છે ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ગીવ ધ ઇન્ફોર્મેશન અબાઉટ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું વિસ્તરણ એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. એટલે 5 પોઈન્ટ્સ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ.